परम हितकारी जय हो। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। कीर्तन नी अंदर अपने सांभळीए छीए कि अक्षर पुरुषोत्तम ना डंका दिगंत मां संभळाय छे। ब्रह्म स्वरूप शास्त्रीजी महाराज एवं कहता कि अक्षर पुरुषोत्तम सिद्धांत वैदिक सनातन ने साचो छे तो साचा देवळे घंट वागशे। तो एनी प्रतीति अत्यारे आपणने थई रही छे, परंतु दिगंतनी अंदर अक्षर पुरुषोत्तम आ सिद्धांत ने पहोंचाड़वा माटे शास्त्रीजी महाराज ने केवो विरोध, केवी मुश्किलीनो सामनो करवो पड़ेलो ए जारे आपणे समझिए त्यारे आपणने ख्याल आवे के सत्यने हमेशा कसोटीनी एरण उपर चढ़वुं ज पड़तुं होय छे, परंतु अंते तो सत्यमेव जयते, सत्य सिद्धांतनो विजय थतो होय छे। तो शास्त्रीजी महाराज जेवा पुरुष एमणे आ सिद्धांत परब्रह्म पुरुषोत्तम भगवान स्वामीनारायण प्रबोधित छे एवी वातनी एमने पुरावा साथेनी साबिती साथेनी बधी जग्या उपर तपास करी अने नक्की कर्युं कि आ वात साची छे, तो हवे आ अक्षर पुरुषोत्तम उपासनानो प्रचार अने प्रसार एनुं प्रवर्तन थवुं जोईए। परंतु आ संकल्प करवो जेटलो सहेलो हतो एटलो पूरो करवो ज कठण हतो, कारण के आ पूर्वे पण एना जाणकार एवा महापुरुषो एनो प्रयत्न करेलो हतो, परंतु जे कोई पण आ सिद्धांतना प्रवर्तन माटेनो कोई संकल्प करे तो बहु ज स्वाभाविक हतुं के व्यक्ति छे ए विनाश विद्रोह एनु एक निशान बनी जता। जेम के गुणातीतानंद स्वामीना कृपापात्र એવા પૂજ્ય બાલમુકુંદ સ્વામી, એમને તો ખબર હતી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એટલે ગોંડલની અંદર જે જગ્યા ઉપર ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના દેહનો ત્યાગ કરી સ્વધામ સીધાવ્યા એ જગ્યા ઉપર જ્યારે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી છે એવું એમને નક્કી કર્યું અને પ્રકારનું એ વિચાર અને આયોજન કરતા હતા। પરંતુ એ વાત જ્યારે વરતાલની અંદર કોઠારી ગોરધનદાસને ખબર પડી એટલે એમણે પોતે પોતાના પાવર સત્તાથી અને પોતાની એક આગવી સૂઝને કારણે બાલમુકુંદ સ્વામી દ્વારા એ કાર્ય થતું અટકાવી દીધું। સમજતા હતા છતાં પણ બાલમુકુંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષ પણ એ કાર્ય કરી ન શક્યા। જ્યારે જાગા સ્વામીએ વિહારીલાલજી મહારાજને એવું કહ્યું કે તમે જો અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવો તો તમને મહાપુરુષ જેવા બે પુત્ર છે આપું। વિહારીલાલજી મહારાજ જાગા સ્વામી છે એ આશીર્વાદ આપશે તો સિદ્ધ થશે જાણતા હતા, પરંતુ એ વખતની પરિસ્થિતિ કેવી હતી એની વાત કરતા વિહારીલાલજી મહારાજે કહ્યું કે તમે આપો એ વાત સાચી, પણ જ્યાં સુધી વરતાલની અંદર ગોરધનદાસ કોઠારી છે અને ગઢડાની અંદર ભીમજી કોઠારી છે ત્યાં સુધી આ કાર્ય મારાથી પણ થઈ શકે એમ નથી। તો હવે તમે વિચાર કરો કે કેવા પ્રકારનું એ વખતે વાતાવરણ હશે કે આચાર્ય મહારાજ જેવા સંપ્રદાયના સર્વે સર્વા પણ જાણવા છતાં પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું સ્થાપન અને પ્રવર્તન ન કરી શકતા હોય। આ બાજુ જૂનાગઢના ભગવાન તરીકે જેમની પ્રસિદ્ધિ થયેલી હતી એવા બાલમુકુંદ સ્વામી સિદ્ધ પુરુષ હતા,
છતાં પણ એ પણ આ કાર્ય કરી ન શક્યા તો કેટલું અઘરું હશે. એ સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે, ગમે તેવી મુશ્કેલી પડશે પણ છતાં આનો પ્રચાર પ્રસાર, એનું પ્રવર્તન, એનું સ્થાપન છે મારે કરવું છે. કારણ કે મહારાજે મધ્યના 21મા વચનામૃતમાં કહ્યું કે લાખ વર્ષ પછી પણ આ સમજ્યા વગર છૂટકો નથી, લાખ વખત કયા પછી પણ આ સમજ્યા વગર છૂટકો નથી, તો એ કાર્ય કેમ ન કરવું અને બહિષ્કાર અને તિરસ્કારની તલવાર ઉપર ઝણી જોઈને ચાલવા માટે તૈયાર થયા. માથું એમને પોતાની હથેળીની અંદર મૂક્યા જેવું એક સંકલ્પ કરી અને એમને પ્રયત્ન શરૂ કર્યો કે આપણે આ કાર્ય કરવું છે. પોતે વાતો તો કરતા હતા, પરંતુ એ સમયની અંદર બન્યું એવું કે અમદાવાદ દેશની અંદર કુંજ વિહારી પ્રસાદજી મહારાજ જે આચાર્ય તરીકે હતા, એમણે નાના મોટા કંઈ પ્રશ્ન થવાને કારણે અમદાવાદ દેશ છોડી અને ઝાલાવાડ તરફ પોતે 3-4 સંતો સાથે આવ્યા. વિચરણ કર્યા પછી એમણે નક્કી કર્યું કે ઝાલાવાડની અંદર આપણે વઢવાણની અંદર એક આપણું મંદિર કરીએ, એક સ્થાન કરીએ, પરંતુ જગ્યા મળે ક્યાંથી. એમને ખ્યાલ આવ્યો કે લીમડીના દિવાન છે એ શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીના ખૂબ જ હેતવાળા છે, અને એ જો કહેશે તો જમીન મળશે. અને શાસ્ત્રીજી મહારાજ સાથે વાટોઘાટો થઈ એ વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમે તમને જમીન અપાવીએ, પરંતુ મંદિરની અંદર જો તમે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવવાનો વચન આપતા હોય તો હું જમીન તમને અપાવું. એમણે પણ તૈયારી બતાવી અને શાસ્ત્રીજી મહારાજે ઝવેરભાઈને ભલામણ કરી અને વઢવાણની અંદર જમીન મળી મૂર્તિની સેવા કરવા શાસ્ત્રીજી મહારાજે બધી વ્યવસ્થા કરી અને પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. એ વખતે મૂર્તિ પ્રતિષ્ઠાનું પણ નક્કી હતું, પરંતુ કદાચ કોઈ નાનો મોટો પ્રશ્ન આવે તો એ વખતે આપેલું વચન યાદ કરાવવા માટે શાસ્ત્રીજી મહારાજે પોતાના હેતવાળા હરિભગત એવા જે આશાભાઈ છે, મંછારામભાઈ છે, ત્રિભુવનભાઈ છે, આ બધા હરિભક્તોને ત્યાં મોકલ્યા અને કે કદાચ કંઈક પ્રશ્ન ઊભો થાય તો તમે કહેજો કે આવા એક વચનથી આ જમીન અપાવેલી છે. એમ કરીને ત્યાં ગયા. નાનો મોટો પ્રતિષ્ઠાના દિવસે પ્રશ્ન આવ્યો, પરંતુ છતાં પ્રથમ દેરા ની અંદર, વઢવાણની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા છે એનો ખૂબ જ સારી રીતે ઉત્સવ પણ થયો. અને ત્યારે સંવંત 1961ની સાલમાં વસંત પંચમીના પવિત્ર દિવસે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠાના સારા સમાચારનો એક તાર કહેતા કે ટપાલ વરતાલની અંદર શાસ્ત્રીજી મહારાજ ઉપર હરિભક્તોએ મોકલી અને રાત્રે છે આ ટપાલ આવી. શાસ્ત્રીજી મહારાજે વાંચી અને ખૂબ જ આનંદિત થતા એ ટપાલ લઈ અને કોઠારી ગોરધનદાસજીની ઓફિસની અંદર એ જાય છે, એમને વાંચવા માટે આપે છે. અને ટપાલ વાંચે છે ત્યારે એમને ખૂબ જ આમ મનની અંદર એક આઘાત જેવું લાગે છે. વાંચ્યા પછી એને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે મેં એવું નક્કી કરેલું કે મારી હયાતીની અંદર અક્ષર પુરુષોત્તમની પ્રતિષ્ઠા થવી જોઈએ નહીં. ત્યારે ખૂબ ઠંડે કલેજે છતાં મક્કમતાથી શાસ્ત્રીજી મહારાજે કહ્યું, મેં પણ એવું નક્કી કર્યું હતું કે તમારી હયાતીમાં જ અક્ષર પુરુષોત્તમની પ્રતિષ્ઠા કરી અને તમને દર્શન કરાવું. એ કાર્ય આજે પૂરું થયું. કોઠારી ગોરધનદાસજીને શરૂઆતમાં તો ગમ્યું નહીં, એટલે એમને થોડું અણગમા સાથે એમને ત્યાંથી શાસ્ત્રીજી મહારાજને કાઢી મૂક્યા. પરંતુ એ વખતે અક્ષર પુરુષોત્તમના વિરોધની વચ્ચે પણ એમને પ્રતિષ્ઠા કરી. હજી પણ આ કાર્યને વધારે ઝડપથી પ્રચાર પ્રસાર કરવા માટે થોડા સમય પછી ચૈત્રી પૂનમનો સમય આવતો હતો. હજારો હરિભક્તો આ સમયની અંદર એકત્રિત થાય ત્યારે એમના હેતવાળા અને સિંહ સમાન એક ગલભાઈ નામના હરિભગતને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે પૂનમના સમયમાં તમે અક્ષર પુરુષોત્તમની જય બોલાવશો. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એ તૈયાર થયા અને આચાર્ય મહારાજ પૂનમની સભામાં આવ્યા. સજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી, હજારો હરિભક્તોએ જય ઝીલી. હજી બીજી કોઈ જય બોલાય એ પહેલાં આમ સિંહનાદ સમાન ખૂબ ઊંચા સ્વરથી આ ગલભાઈ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય આવો નારો કર્યો અને વરતાલના સભા મંડપની અંદર પૂનમની અંદર હજારો હરિભક્તોએ જય ઝીલી. અને જય ઝીલાયા પછી બધાને ખબર પડી કે કયા પ્રકારની જય વરતાલના સભા મંડપમાં બોલાવી. અને પછી થોડો ખળભળાટ થયો, પણ સિંહ જેવી પ્રકૃતિને કારણે ગલભાઈને તો કોઈ કરી ન શક્યું. ત્યાં સભા છે એ બંધ રહી, પરંતુ વરતાલની અંદર ખૂણે ખાંચરે બધે એક જ ચર્ચા થવામાં આવી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ હવે હદ વટાવી રહ્યા છે, અક્ષર પુરુષોત્તમની વાત છેડેચોક કરી રહ્યા છે, ગમે તેમ કરીને હવે એમને ડામવા પડશે, એમને બંધ કરવા પડશે. અને એ માટેના આયોજન
આયોજનો પણ શરૂ થયા અને પછી આપણને ખબર છે કે ગમે તેમ કરીને આ કાર્યને બંધ કરવા માટેનો વિરોધ અને વિરોધનો આમ વંટોળ ફૂંકાયો હોય ને એવું થયું। शास्त्रीजी महाराज तो खूब स्थिरता थी धीरता थी पोते आ कार्य करता हेतवाला हरिभक्तों ने अक्षर पुरुषोत्तम ना महिमानी वातो करता परंतु एने बंद करावा माटे ज्यां स्वामी वात करता होय तो ए जग्या उपर पाणी भरेलू माटलू फोड़वामां आवे कोई जग्या उपर खूणानी अंदर मरचा छे ने धूणी करवामां आवे के जेथी उधरस चढ़े अने बधा सभा छे आखी विखाई जाय तो एवा प्रयत्नो पण थया छतां ए विरोध वच्चे पण शास्त्रीजी महाराजे पोतानुं कार्य चालू राख्युं। वधारे छंछेड़ाया एना कारणे न शोभे एवा अमुक प्रकारना जे द्वेषी व्यक्ति हता ईर्ष्याळु व्यक्ति हता एमने पगला भर्या अने केवा पगला ने केवा प्रकारनी त्यां चहल पहल शुरू थई हशे के एक वखत कोठारी गोरधनदास एमने शास्त्रीजी महाराज ने कह्युं के आजे भेखधारी कोस अने कोदाळो लई तमारुं मूळ उखेड़वा माटे तैयार थया छे एनाथी मने खूब अजंपो ने मूंझवण रहे छे। હવે આ શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે કેવા પ્રકારની એક પરિસ્થિતિ હશે કે કોઠારી ગોરધનદાસને અજંપોને મૂંઝવણ થાય છે પણ એ સમય પણ શાસ્ત્રીજી મહારાજ ખૂબ મક્કમતાથી પોતાનું કાર્ય કરતા અને પછી શાસ્ત્રીજી મહારાજનું નામોનિશાન મિટાઈ દેવા માટે એકાદશીના નિર્જળા ઉપવાસ પછી બારસની જ્યારે પારણા કરવા માટે જાય છે ત્યારે પારણાની ખીચડીની અંદર છે કાતિલ ઝેરને મિલાવી અને શાસ્ત્રીજી મહારાજને મારી નાખવા માટેનો પ્રયત્ન થયો પરંતુ એ ઝેરને પણ શાસ્ત્રીજી મહારાજ પતાવી ગયા। એટલે હાર્યો જુગારી બમણું રમે એ નામે જે અમુક દ્વેષવાળી વ્યક્તિ છે એને વધારે ગુસ્સો આવ્યો અને પછી તેરસના દિવસે મંદિરની અંદર રસોઈ માટે પ્રગટાવેલા ચૂલાની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને નાખી અને લાકડાની જેમ સળગાવી દેવા માટેનું આખું ષડયંત્ર પણ રચાયું પરંતુ ચપળ શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી એ નીકળી ગયા અને એ વખતે એમને નક્કી કરેલી વસ્તુ કોઈ ફાવી શકી નહીં અને પછી તો બધાને ખ્યાલ આવ્યો કે બહુ જ ગંભીર પરિસ્થિતિ અને ખૂબ જ ન શોભે એવા પ્રકારનો વિરોધ છે ત્યાં થઈ રહેલો છે અને કોઠારી ગોરધનદાસે હેતવાળા હરિભક્તોને કહ્યું કે આ વખતે તમે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને એકલા છોડતા નહીં અને બધાને આની ભયંકરતા અને ગંભીરતાની એક અનુભૂતિ થઈ કે આ કોઈ ખરાબ બની શકશે અને પછી ન છૂટકે એવો નિર્ણય લેવો પડ્યો કે સિદ્ધાંત માટે અક્ષર પુરુષોત્તમના પ્રવર્તન પ્રચાર અને પ્રસાર માટે શાસ્ત્રીજી મહારાજ છે દુખી હૃદયે વર્તાલ સંસ્થા છોડવા માટે તૈયાર થયા। પાંચ સંતો સાથે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના અને આશીર્વાદ લઈ અને શાસ્ત્રીજી મહારાજ વર્તાલથી નીકળે છે અને નીકળ્યા પછી તો ક્યાં જવું એ પ્રશ્ન હતો અને કેટલો બધો વિરોધનો સામનો કરવો પડશે એ પણ એમના પહેલા પગલે એમને દ્રઢ મક્કમ કરી રાખેલો હતું કે કોઈ પણ ભોગે આપણે સામનો કરવો છે અને શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને પછી પણ સતત આ પ્રકારનો વિરોધ છે એમના જીવનની અંદર ચાલુ ને ચાલુ રહ્યો। શાસ્ત્રી મહારાજ ત્યાંથી નીકળ્યા પછી ચૈત્રી પૂનમનો સમયો આવ્યો। આણંદની અંદર એ સમયો કરવા માટે હેતવાળા હરિભક્તો બધા ભેગા થયા અને આણંદના મંદિરની અંદર ઉતરેલા એ વખતે ખબર પડી તો 14 દ્વેષી પાર્ષદો છે એ ત્યાં આવ્યા અને જ્યાં સંતો ઉતરેલા હતા તો ત્યાં એમને ગડદા પાટું માર મારી અને મંદિરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા। સંતોની જે ઝોળી હતી સંતોની જે પૂજા હતી એમનો જે સામાન હતો એ બધું જ મંદિરની બહાર એમને ફેંકી દીધો અને ખૂબ જ અપમાનિત કર્યા। આવો વિરોધ છે તરત જ ચાલુ થયો પણ શાસ્ત્રીજી મહારાજ એની અંદર પણ સ્થિર રહી અને એમની નજર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તરફ હતી અને મહારાજના સંકલ્પ પ્રમાણે એમણે બોચાસણની અંદર મંદિર કરવાનું શરૂ કર્યું અને જોત જોતામાં પ્રતિષ્ઠાના દિવસો આવ્યા। આ પ્રતિષ્ઠા ન થાય એના માટે પણ વિરોધ કરવા માટે અમુક જે આ વિરોધી દ્વેષી વ્યક્તિ હતા એને બોચાસણના માથા ભારે એવા હીરા મુખીને 5000ની લાંચ આપી અને ચડાવવાનો પ્રયત્ન કર્યો કે તું ગમે તેમ કરીને આ મંદિરની પ્રતિષ્ઠાને અટકાવ પરંતુ શાસ્ત્રીજી મહારાજની સાધુતા અને શાસ્ત્રીજી મહારાજના દર્શનથી સત્સંગી થયેલા હીરા મુખીએ આ વિરોધ કરવાની ના પાડી। તો જે મંદિરની પ્રતિષ્ઠા કરાવવા માટે જે પુરોહિત જે બ્રાહ્મણ વિધિ કરાવવાના હતા એને પણ એમને
થોડું સમજાવી અને એને કહ્યું કે તું આ પ્રતિષ્ઠા નહીં કરાવતો, એ માટે એને ધમકી પણ આપી, લાલચ પણ આપી, પણ છતાં એણે પણ પ્રતિષ્ઠા કરાવી. તો આવા પ્રકારનો વિરોધ થતો, છતાં પણ એ વિરોધ વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજે સૌ પ્રથમ વખત બોચાસનની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી અને ખૂણિયું કહેવાતું જ્ઞાન છે એ સમગ્ર વિશ્વની અંદર એમને જગજાહેર કરી મૂક્યું. હજી પણ વિરોધ છે એ સમય એવો હતો નહીં, હજી પણ એ લોકો પ્રયત્ન પૂરેપૂરા કરતા હતા, કારણ કે સત્યને હંમેશા સહન કરવાનું થતું હોય છે. શાસ્ત્રીજી મહારાજ અને સંતો બાજુની અંદર ચરોતરમાં બામણ ગામની અંદર હતા. એ વખતે અમુક વિરોધીઓને ખબર પડી કે અહીંયા છે, એટલે એમનો દ્વેષાગ્નિ ભભૂકી ઉઠ્યો કે આને ખતમ કરી દઈએ. એટલે ત્યાંથી બે ત્રણ પાર્ષદો છે એ ત્યાં આવ્યા બામણ ગામની અંદર. શાસ્ત્રીજી મહારાજ તો ત્યારે ત્યાંથી નીકળી ગયેલા હતા, પરંતુ પુરુષોત્તમ સ્વામી આદિક સંતો ત્યાં હતા અને મંદિરની અગાસી ઉપર સૂતા હતા. રાત્રે એ રસ્તો જાણતા હતા એટલે પાછળ થઈને અગાસી ઉપર ચડ્યા અને શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ અહીંયા સૂતા છે એમ માની લગભગ 14-15 ફૂટ ઊંચી અગાસી ઉપરથી રાત્રે સૂતા હતા એ સંતોને ઉંચકીને જોરથી એમને રોડ ઉપર ફેંકી દીધા અને રોડ ઉપર પછડાવાને કારણે ખૂબ મૂઢમાર વાગ્યો. પરંતુ એના કારણે જે કંઈ પણ આજુબાજુ હરિભક્તોને ખબર પડી એ જાગી ગયા અને શણાભાઈ નામના એક હરિભગતે પોલીસમાં ફરિયાદ કરી અને આ બંને પાર્ષદો જે હતા એને પકડીને બોરસદની જેલની અંદર મૂકી દીધા. છોડાવવા માટેનો ઘણો પ્રયત્ન કર્યો પણ છૂટે એવા નતા. તો એ વખતે કોઠારી ગોરધનદાસે કહ્યું કે તમે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને મળો, એ છોડાવશે. અને પછી વરતાલના મહંત છે શાસ્ત્રીજી મહારાજને મળવા માટે આવે છે. પોતાના સંતોને અને પોતાને મારવા આવેલી વ્યક્તિ જેલમાં છે એ જાણીને શાસ્ત્રીજી મહારાજને દુઃખ થયું. શનાભાઈને કહ્યું કે તમે બોરસદની જેલમાંથી અમને છૂટા કરો. એમણે ના પાડી કે ના સ્વામી, સંતોને આવું કર્યું છે, હું નહીં કરું. ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે જ્યાં સુધી તમે અમને જેલમાંથી છૂટા નહીં કરાવો ત્યાં સુધી હું ભોજન નહીં કરું. આવા પ્રકારનું પણ લીધું એટલે સનાભાઈ અમને છૂટા કર્યા. તો આ કક્ષાનો વિરોધ છે એ થતો હતો, પણ છતાં શાસ્ત્રીજી મહારાજ છે ક્યારે પાછા પડતા નહોતા. શાસ્ત્રીજી મહારાજ વિચરણ કરતા કરતા વડોદરાની અંદર હતા અને વડોદરાની અંદર સ્વામી છે એ પોતે સત્સંગની પારાયણ છે કરતા હતા. એમાં સંત અને અસંતના મહિમાની બધી વાતો કરતા હશે અને વિરોધીઓને ખબર પડી કે યજ્ઞ પુરુષ દાસ છે અહીંયા આવા પ્રકારની વાતો કરે છે, એટલે એમને વિરોધ વધારે થયો. તો પછી જ્યાં એ રહેતા હતા અને વાતો કરતા હતા એની ઉપર ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો, એની ઉપર પથ્થરમારો કર્યો અને ઘણો બધો અવાજ કરીને વિરોધ નોંધાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભગવાનની કૃપાથી કે બીજો વાંધો આવ્યો નહીં. જ્યારે હરિભક્તોને ખબર પડી એટલે પોલીસને જાણ કરી, પોલીસ શાસ્ત્રીજી મહારાજ પાસે આવે છે અને શાસ્ત્રીજી મહારાજને કહે છે કે વિરોધ કરનાર કોર કોણ હતા, તમે એના મને નામ આપો, એને હું જેલની અંદર પૂરી દઉં. શાસ્ત્રીજી મહારાજને નામ સાથે વ્યક્તિનો પરિચય હતો, પણ એ વખતે વિરોધનો પણ વિરોધ શાસ્ત્રીજી મહારાજે ન કર્યો, પણ ખૂબ ઠંડા કલેજે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમારે કોઈ ફરિયાદ કરવી નથી અને આ સંબંધી તમે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશો નહીં, એમ કરીને શાસ્ત્રીજી મહારાજે આ વિરોધ ઉપર પાણી રેડી દીધું. પેલી બાજુ એની અગ્નિ ઉપર કેરોસીન રેડતા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજની સાધુતા આવા સમયે પણ પોતે વિરોધ ન કર્યો, પરંતુ પોતે પોતાનું કામ છે એ ચાલુ રાખ્યું. શાસ્ત્રીજી મહારાજ એકવાર વિચરણ કરતા કરતા ચાણસદની અંદર હતા. વિરોધીઓને ખબર પડી કે યજ્ઞ પુરુષ દાસ ચાણસદની અંદર છે તો એને મારી નાખવા માટે બે ત્રણ પાર્ષદો છે લાંબા ભાલા લઈને આવ્યા. ચાણસદની અંદર છે ઉપરના મેળે શાસ્ત્રીજી મહારાજ રાત્રે સૂતા હતા અને પછી આ લોકો દાદરથી પગથિયા ચડી અને ઉપર જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉપરનું જે કંઈ પણ જગ્યા તે પાટિયું કરી મૂકી અને બંધ કરેલું હતું, એટલે પછી એ સભા મંડપ દ્વારા ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં કે લપસવાને કારણે ઉપરથી આ પાર્ષદો છે નીચે પડ્યા. એ વખતે મંદિરની અંદર સૂતેલા મૂળજીભાઈ વૈદ નામના જે શાસ્ત્રી મહારાજના હરિભગત એની આંખ ખુલી ગઈ. એને જોયું કે આ લોકો શાસ્ત્રી મહારાજને મારવા આવ્યા છે. એ વખતે તરત જ એમને સુરવીર અને પ્રછંદ શરીરવાળા એવા કાળિદાસભાઈને તરત બોલાવ્યા. એણે આવી અને આ બંને પાર્ષદોને બગલની અંદર પકડીને ગોળ ગોળ ફેરવવા માંડ્યા. શાસ્ત્રી મહારાજને જગાડ્યા જાણ થઈ ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે આને છોડી દો. આ લોકોએ કહ્યું કે ના સ્વામી, આ લોકો આપણે મારવા આવેલા છે એટલે હું તમને નહીં છોડું. એ વખતે તમે શાસ્ત્રી મહારાજે ત્યારે પણ બદલો ના લીધો, પણ આ વિરોધ વચ્ચે સ્વામી એવું બોલ્યા કે તમે જો આને છોડી અને પાછા વરતાલ નહીં જવા દો તો તમને મારા
સમ છે એમ પોતાના સમ આપી અને પોતાને મારી નાખવા આવેલા વ્યક્તિ છે એને પણ એમણે જવા દીધા. તો આવી સાધુતા એક બાજુ શાસ્ત્રી મહારાજ બતાવતા હતા, બીજી બાજુ વિરોધીઓ છે બને એટલો વધારે વિરોધ કરવાનો પોતે પ્રયત્ન કરતા હતા. શાસ્ત્રી મહારાજ એક વખત મૂર્તિના કામ માટે છે વડોદરાની અંદર ગયેલા. બાપુ કંસારા નામના વ્યક્તિએ મૂર્તિ બનાવતા હતા એ વખતે ત્યાં શાસ્ત્રી મહારાજ છે પ્રેમવતી દાસ નામના એક સંતને લઈને ગયેલા. હવે પ્રેમવતી દાસ છે પેલા કૃષ્ણપ્રિય સ્વામી નામના એક સંત વરતાલમાં હતા એમની સાથે હતા, પરંતુ શાસ્ત્રીજી મહારાજની સાધુતા અને સિદ્ધાંત નિષ્ઠા છે જોઈ અને એમને મૂકી અને શાસ્ત્રીજી મહારાજની સાથે છે એ પોતે આવ્યા. હવે પોતાના પેલાના તો ગુરુ હતા એટલે એમને એવું થયું કે અહીંયા સુધી આવ્યા છે તો આપણે મારા ગુરુ છે કૃષ્ણપ્રિય સ્વામી એમને મળવા માટે જવું. શાસ્ત્રી મહારાજ એમને ના પાડી કે ત્યાં રહેવા દો, જવાની જરૂર નથી, પરંતુ એ સંતે આગ્રહ રાખ્યો એટલે શાસ્ત્રી મહારાજ એમની સાથે ત્યાં ગયા. એમને જ્યારે મળ્યા એટલે એમના જે ગુરુ પૂર્વના હતા કૃષ્ણપ્રિયદાસ એને કહ્યું કે તું અહીંયા રહી જા, અહીંયાથી શું કામ ગયો છે, ત્યાં તો તને કઈ તકલીફ છે અને આટલો વિરોધ છે. આવી બધી વાત કરી ત્યારે આ સંતે એવું કહ્યું કે હું શાસ્ત્રીજી મહારાજ પાસે કોઈ ખાવા પીવા માટે નથી ગયો, હું મારા આત્માના કલ્યાણ માટે ગયેલો છું, એટલે માન્યા નહીં એટલે ગુસ્સો છે અને શાસ્ત્રી મહારાજ માટે આવ્યો. એટલે શાસ્ત્રી મહારાજ બહાર બેઠા હતા ત્યાં કૃષ્ણપ્રિય સ્વામી છે ત્યાં આવ્યા અને ત્યાં નજીકની અંદર સીસમની એક લાકડી જાડી પડેલી હતી એ લઈ અને ક્રોધના આવેશની અંદર આવી અને ક્રોધમાં આવી અને જોરથી શાસ્ત્રી મહારાજની પીઠ ઉપર લાકડી મારી અને સીસમની લાકડી તૂટીને બે ભાગ થઈ ગઈ. તમે વિચાર કરો, સીસમ જેવું મજબૂત લાકડું તૂટી ગયું તો કેટલું બધું જોરથી એ માર્યું હશે. અને શાસ્ત્રી મહારાજ એ માર ખાધા પછી નીચી પડેલી લાકડીના બંને ટુકડા છે ખૂબ પ્રેમથી આ કૃષ્ણપ્રિય સ્વામીને આપ્યા અને પછી એ બરડામાં તો બધી સોળ પડી ગયેલી, સોજો આવી ગયેલો હતો એટલે પછી ત્યાં બેસીને થોડો આરામ કરતા હતા અને ત્યારે હેતવાળા હરિભક્તો આવ્યા ને એને જોયું કે આ પ્રકારનું થયું છે તો પોલીસની અંદર ફરિયાદ કરવા માટેનો પ્રયત્ન કર્યો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સાધુને તો માર અને વિરોધ છે એ શણગાર કહેવાય, એટલે આપણે કોઈ પ્રકારની ફરિયાદ કરવી નથી એમ કહી અને પોતાને આવો માર મારનાર વ્યક્તિ એમની નજર સામે હતી છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર એમને જતી કરી, પરંતુ પોતાનું અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું સ્થાપન અને પ્રવર્તન કરવાનું કાર્ય એમને અટકાવ્યું નહીં, એને જતું પણ ન કર્યું. આવા વિરોધનો સામનો કરવો પડતો હતો છતાં પણ ક્યારેય શાસ્ત્રી મહારાજ એનાથી થાક્યા નથી. શાસ્ત્રી મહારાજ એકવાર વિચરણ કરતા કરતા અમદાવાદની અંદર પધાર્યા. અમદાવાદની અંદર પ્રસાદીનું કાળુપુર મંદિર ત્યાં દર્શન કરવા માટે સંતો અને અમુક હરિભક્તો સાથે ગયા. મંદિરમાં ખબર પડી કે યજ્ઞ પુરુષ દાસ આવ્યા છે એટલે વિરોધનું વાતાવરણ શરૂ છે એ થવા માંડ્યું અને દૂરથી ગમે તેવા અપશબ્દો આદિ બોલવાની શરૂઆત છે એ થઈ, છતાં પણ એને ન ગણતા ગણકારતા શાસ્ત્રીજી મહારાજ છે એ પોતે દર્શન કરવા માટે મંદિરની અંદર છે ત્યાં જાય છે ત્યારે ત્યાંના જે બ્રહ્મચારી હતા એને જાળી બંધ કરી દીધી અને ગુસ્સામાં આવીને કહ્યું કે અહીંયા આવ્યા છો તો અહીંયા ક્યાં તમારો બાપ અક્ષર પુરુષોત્તમ છે, અહીંયા તો નરનારાયણ દેવની પ્રતિષ્ઠા છે એમ કરીને અપમાનિત કર્યા. એટલે શાસ્ત્રીજી મહારાજ છે ત્યાં ઉભા હતા ને એ વખતે સાથેના એક હરિભગત હતા છોટાભાઈ, એમણે મંદિરના ઘુમટની અંદર જોરથી અક્ષર પુરુષોત્તમની જય બોલાવી એટલે વિરોધીઓ છે વધારે ગુસ્સાની અંદર આવ્યા. શાસ્ત્રી મહારાજ ત્યાંથી નીકળી અને પાછળ જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે તરફ દર્શન કરવા જતા હતા, પરંતુ રસ્તાની અંદર તો જાણે યુદ્ધે ચડ્યા હોય એવા પ્રકારના વિરોધીએ વાતાવરણ ઊભું કરેલું હતું અને એ સમયની અંદર આ જય બોલાવનાર છોટાભાઈને પકડી અને અંદરના ઓરડામાં લઈ ગયા અને બધાએ ભેગા થઈ એમને ખૂબ માર માર્યો. શાસ્ત્રીજી મહારાજ મોતી ભગવાન દાસનો હાથ પકડી અને બહાર નીકળવાના દરવાજા તરફ જતા હતા અને શાસ્ત્રી મહારાજ જાય છે એટલે ગુસ્સામાં આવી અને બ્રહ્મચારીના હાથની અંદર ઠાકોરજીને જળ ધરાવવાનો જે લોટો હતો એ લોટો જોરથી ફેંક્યો, પરંતુ શાસ્ત્રી મહારાજ ચપળ હતા એટલે ખસી ગયા અને લોટો સીધો જ છે મોતી ભગવાન દાસને વાગ્યો અને કાન ઉપર વાગવાને કારણે એને લોહીની ધારા છૂટી અને ત્યાંથી નજીકની અંદર જે કરી ભગત કાળુભાઈ એમના ઘરની અંદર ગયા અને કાળુભાઈને ખબર પડી કે આવી રીતે વિરોધ થયો, આવો અપશબ્દો બોલ્યા, આવો લોટો માર્યો અને લોહી નીકળ્યું છે એટલે એમનું લોહી ઉકળી ગયું અને એનો વિરોધ કરવા માટે છે પોતે જતા હતા, ત્યારે પણ શાસ્ત્રી મહારાજ એમને એકદમ શાંત પાડ્યા અને કહ્યું
કે સાધુનો તો આ માર્ગ નથી. શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર આપણે તો હંમેશા ક્ષમા આપવી જોઈએ, ક્રોધ તો કોઈ દિવસ કરવો જ ન જોઈએ, એટલે આપણે ત્યાં જવું નથી એમ કહી અને શાસ્ત્રીજી મહારાજ જે હરિભગત છે એમને એમને વાળ્યા. તો જો આવા પ્રકારનો સતત વિરોધ એમના જીવનની અંદર ચારે તરફથી આવતા માર પડતા અપશબ્દો છે, પણ છતાં શાસ્ત્રીજી મહારાજ છે એ કોઈ દિવસ કંટાળ્યા નહોતા. તો આવા વિરોધના વંટોળની વચ્ચે એમને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કાર્ય કર્યું છે. આ જ્યારે આપણે વાંચીએ સમજીએ ત્યારે આપણને ખબર પડે કે કેવા ભોગ છે આ સત્પુરુષે આપેલો છે. શાસ્ત્રીજી મહારાજ એકવાર વિચરણ કરતા કરતા બોચાસણની અંદર હતા અને બોચાસણની અંદર હતા તો એ વખતે જ્યારે વરતાલમાં વિરોધીઓને ખબર પડી કે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ અહીંયા છે, તો એમને મારવા માટે બે પાર્ષદો છે એ પોતે બોચાસણ તરફ આવે છે. પરંતુ શાસ્ત્રીજી મહારાજ ને થોડી ગંધ આવી ગઈ હશે એટલે સ્વામી તરત છે ત્યાંથી વર્તા બોચાસણથી પોતે નીકળી જાય છે અને સાધી તરફ જાય છે. આ બંને પાર્ષદો ત્યાં આવે છે અને હીરાભાઈને ખબર પડે છે કે શાસ્ત્રીજી મહારાજને મારવા માટે આવેલા, એટલે એકદમ હીરાભાઈ ગુસ્સામાં થઈ અને ઊંટ ઉપર આવેલા એ બે પાર્ષદો છે અને ઊંટને જોરથી સોટી મારી અને કહ્યું કે હરામખોર, શાસ્ત્રી મહારાજને મારી નાખવા માટે આવ્યા છો. પેલા ગભરાઈને ત્યાંથી ભાગી ગયા અને શાસ્ત્રી મહારાજ સાધીની અંદર પહોંચેલા. આ બાજુ ખબર પડી કે આચાર્ય મહારાજ એ વખતે રણુની અંદર હતા અને એ જે વિરોધી પાર્ષદને ખબર પડી કે બાજુની અંદર જ સાધીમાં શાસ્ત્રીજી મહારાજ છે, તો ઊંટ ઉપર બેસીને ફરી શાસ્ત્રીજી મહારાજને મારી નાખવા માટે પાર્ષદો છે એ પોતે સાધી તરફ આવે છે. પણ એ વખતે પણ શાસ્ત્રીજી મહારાજ છે ત્યાં હરિભગતને કહ્યું કે ભાઈ તમારી પાસે કોઈ ડમણી હોય તો ડમણીઓ જોડી દો, મારે અહીંથી જવું છે. અને ત્યારે મૈજી દાદા કરીને હરિભગત હતા એમને ડમણીઓ જોડી આપ્યું અને શાસ્ત્રી મહારાજે ડમણીયામાં બેસીને પાદરા તરફ નીકળ્યા. અને જ્યારે આ લોકો મારવા માટે ત્યાં સાધીની અંદર પહોંચે છે, પરંતુ ત્યાં શાસ્ત્રીજી મહારાજ હતા નહીં, પણ એ વાતનો ખ્યાલ આવતા મૈજી દાદા છે એ પણ આ બંને ઉપર ગુસ્સે થયા. તો આવા પ્રકારના સતત એમને મોતનો ભય આમ સતાવતો એવું લાગે, પણ એ નિર્ભય હતા. સતત એમના માથા ઉપર આવા પ્રકારના વિરોધ કયા પ્રકારનું બનતું હતું, પણ ક્યારેય છે એ પોતે એનાથી ગભરાયેલા નહોતા. તો આવી પરિસ્થિતિ, આવો વિરોધ, આ તો આપણે થોડી જ વાત કરેલી છે, પરંતુ આવો તો કેટલો બધો શારીરિક વિરોધ, મુશ્કેલીઓ અને કેવા કેવા પ્રયત્ન શાસ્ત્રીજી મહારાજ ઉપર થતા હતા, પણ કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજ હિંમત હારી અને પોતે બેસી રહ્યા નહોતા. અને એમનું જે આખું જીવન હતું આની અંદર એક સ્થિરતાથી પોતે આગળ વધતા હતા. અને કીર્તનમાં જેમ કહે છે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને કાજ ભૂતળમાં પ્રગટ્યા તમે શાસ્ત્રીજી મહારાજ. જો આવા પ્રકારનું ન હોય ને તો આવા વિરોધની અંદર ગમે તેવો મનોબળ વાળો, હિંમત વાળો વ્યક્તિ પણ ભાંગી પડે, પરંતુ કૃપાએ કરીને પોતે ભાંગી ન પડે. આવો વિરોધ, આવો માર, આવા અપમાન, આવા તિરસ્કારને સહન કરી આપણે સૌની અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે, વૈદિક સનાતન સિદ્ધાંત છે એ આપણને ભેટ આપેલો છે. તો એમનો જન્મ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે હતો, તો આપણે એમના ભક્ત છીએ. તો આ બધા પ્રસંગો સાંભળી આપણા હૃદયમાં, લોહીમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે એમનું ગૌરવ, એની અસ્મિતા છે, એને આપણે વહેતી કરીએ અને એવી એક ચિંગારી આપણે પણ પ્રગટાવીએ કે આપણું જીવન પણ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે, એમ મારું જીવન, મારું એક એક ક્ષણ, મારું તન, મન અને ધન અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે છે, એવો આપણે પણ સંકલ્પ કરીએ. અને કદાચ આની વાત કરતા નાનો મોટો કોઈ વિરોધ આવે તો વિરોધથી આપણે હિંમત હારી પણ ન જઈએ, કંટાળી પણ ન જઈએ, આળસ પ્રમાદનો ત્યાગ કરી આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને આપણા જીવમાં દ્રઢ કરીએ અને આપણા હેતવાળા વ્યક્તિને પણ આ સિદ્ધાંત સમજાવવા માટે આપણે કટિબદ્ધ થઈએ. તો જ શાસ્ત્રીજી મહારાજે જે વિરોધનો સામનો કરેલો છે એને આપણે કંઈક અંશેનું ઋણ અદા કરી શકીશું. તો આવા એક દિવ્ય પુરુષ હતા કે આવા વિરોધના વંટોળોની વચ્ચે પણ એ પોતે ખૂબ જ સ્થિર અને ધીર રહી ઉપાસનાનું કાર્ય કરેલું છે. તો આપણે એવા શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરી એમના જેવું કાર્ય કરવા માટે સંકલ્પબદ્ધ થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.